લેક્ચર 31 ફ્રેન્ડ્સ, આપણે લેક્ચર 30 ની અંદર ગાઉસના નિયમના કેટલાક ઉપયોગો જોયા. એટલે પહેલો ઉપયોગ એ અનંત લંબાઈનો સળિયો હતો. એ સળિયાથી કોઈક અંતરે બહારની સળિયાથી લંબ દિશામાં ઉદ્ભવતું આપણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવ્યું હતું. વિદ્યુત ક્ષેત્ર E is equal to lambda upon 2π ε0 × r. જો એને સદિશ સ્વરૂપમાં લેતા તો એક વધારાની દિશા r કેરેટ આવે. આજે આપણે બીજો નિયમ જોવાનો છે, ગોસના નિયમનો બીજો ઉપયોગ એમ કે સમાન રીતે વિદ્યુત બારિત થયેલા અનંત સમતલ વડે વિદ્યુત ક્ષેત્ર મેળવવા. જે આ સમતલ આપેલું છે આ ઇન્ફિનિટી લંબાઈનું સમતલ છે. આ સમતલથી કોઈ x અંતરે એક બિંદુ P રહેલું છે. એ P બિંદુએ મળતું મારે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. તો આવી કન્ડિશન હોય ત્યારે આપણે ગોસના નિયમનો ઉપયોગ કરતા હતા. તો સૌ પ્રથમ જે આકૃતિમાં આપેલું છે એના વિશે થોડીક માહિતી લખી દઈએ. સમાન વિદ્યુત ભાર ધરાવતા અનંત લંબાઈના સમતલથી બહાર x અંતરે બિંદુ P આવે છે. તો આ બિંદુ P ઉપર મારે વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો કે બિંદુ P પર વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે શું કરીશું આપણે? P બિંદુ એક ગાઉસિયન પૃષ્ઠ વિચારીશું. હવે જો ગાઉસિયન પૃષ્ઠ કેવો હોવો જોઈએ કે અને આપણે કહેતા બંધ પૃષ્ઠ, આ બંધ પૃષ્ઠ એવો હોવો જોઈએ સિમેટ્રિકલ. સિમેટ્રિકલ એટલે જે પૃષ્ઠ આ દિશામાં જોવા મળશે એવું જ પૃષ્ઠ બહારની દિશામાં જોવા મળશે. એક બીજી વાત ફ્રેન્ડ્સ એ કહ્યું કે જે સમતલ છે એ સમતલમાં વિદ્યુત ભાર એ માત્ર બહારની દિશામાં છે. એ સમતલ એક નાની એક પટ્ટી છે કે જેમાં વિદ્યુત ભાર માત્ર ને માત્ર બહારની દિશામાં જોવા મળે છે. એના કારણે એવું સમજીએ કે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હોય કે એવું ન કહેવાય કે બધી દિશામાં હોય તો ઘન નથી વિચારે, માત્ર સમતલ છે પાતળી સ્લીટ છે એવું કહીએ. ચલો હું ગાઉસિયન પૃષ્ઠ વિચારું એટલે કે બિંદુ P પર વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે એક ગાઉસિયન પૃષ્ઠ વિચાર હોય કેવું વિચારવાનું? કાં તો લંબઘન પ્રકારનું વિચારીએ અથવા તો મોઈ નળાકાર પ્રકારનું એક ગાઉસિયન પૃષ્ઠ વિચારું. એટલે એ માટે નળાકાર ગાઉસિયન પૃષ્ઠ વિચાર. ચલો તો આ બાજુ નળાકાર ગાઉસિયન પૃષ્ઠ વિચાર. હવે નળાકાર જે ગાઉસિયન પૃષ્ઠ છે એ ગાઉસિયન પૃષ્ઠ જેમ આગળ વાત કરીએ સિમેટ્રિકલ હોવું જોઈએ. ચલો સિમેટ્રિકલ એટલે સામેની બાજુ પણ આ જ ટાઈપનું પૃષ્ઠ વિચારવું પડે. ચલો આ ટાઈપનું પૃષ્ઠ એ આ પોઈન્ટ આપણો P છે. આ પણ અંતર એ કેટલું હશે? x જેટલું જ અંતર હશે. કેન્દ્રથી કર્યું અનુ જે અંતર છે એ x જેટલું, તો સામે બાજુ પણ x જેટલું અંતર હશે. આનું જે ક્ષેત્રફળ સદિશ હશે એ ક્ષેત્રફળ કે કહીએ અને નળાકારની આપણે ત્રણ સપાટી એના વિશે પછી ડિસ્કસ કરીએ. ચલો તો ગાઉસિયન પૃષ્ઠ વિચાર. હવે આ જે સમતલ છે એ સમતલ ની આપણે પૃષ્ઠીય ઘનતા વિચાર તો કેટલી છે? બસ વિદ્યુત ભાર છે અને પૃષ્ઠીય ઘનતા સિગ્મા છે કે અનંત લંબાઈના સમતલની પૃષ્ઠ ઘનતા કઈ છે? તો કે સિગ્મા છે.
ચલો તો જે સમતલ ની પૃષ્ઠીય ઘનતાએ પ્લસ સિગ્મા એટલે સમતલ ઉપર પ્લસ વિદ્યુતભાર ચાર્જ રહેલો છે જે પ્લસ ચાર્જ છે એટલે પ્લસ સિગ્મા જો માઇનસ ચાર્જ હોત તો માઇનસ સિગ્મા હવે ફ્રેન્ડ્સ આપણે ગૌસના નિયમ આધારિત તો કેટલું ફ્લક્સ ઉદ્ભવે છે એ આપણે નક્કી કરીએ તો ગૌસના નિયમ આધારિત ઉદ્ભવતું ફ્લક્સ કયો ફ્લક્સ તો જે ગૌસિયન પૃષ્ઠથી વિચાર્યું છે આ ગૌસિયન પૃષ્ઠ જે સમતલનો જેટલો ભાગ ઘેર્યો છે આ ભાગની અંદર રહેલા વિદ્યુતભાર આધારિત જે ફ્લક્સ ઉદ્ભવે છે એ ફ્લક્સ નક્કી કરવાનો આમ સમતલ છે સમતલની અંદર નળાકાર છે એ નળાકારનો ને લીધે જે સમતલનો જેટલો ભાગ ઘેરાય છે એ ભાગમાં કેટલો ચાર્જ આવશે તો ગૌસના નિયમ આધારિત ઉદ્ભવતું ફ્લક્સ phi is equal to શું સૂત્ર હતું કે સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0 પર સિગ્મા ક્યુ એટલે કયા કે બંધ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર બંધ પૃષ્ઠ વડે ઘેરાતો જે વિદ્યુતભાર છે તો આની અંદર બંધ પૃષ્ઠ વડે કેટલો વિદ્યુતભાર ઘેરાય છે આપણે ફાઇન્ડ કરવો પડશે ને આને હું સમીકરણ નંબર 1 આપું ચલો સમીકરણ નંબર 1 હવે આ નળાકારની ત્રણ સપાટીઓ છે એક તો એની વક્ર સપાટી બીજી સપાટી ના વાંધો ચલો એક સપાટી બે સપાટી અને એક આ બાજુની સપાટી એટલે કઈ કહેવાય છે નળાકારની આ ત્રીજી સપાટી હવે પ્લસ વિદ્યુતભારિત પ્લેટની આ રીતે મૂકેલ છે અંદરથી નળાકાર પસાર થાય છે તો પ્લસ વિદ્યુતભારિત પ્લેટના લીધે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે તો આ દિશામાં હશે વિદ્યુત ક્ષેત્રની દિશા ઈ ચલો વિદ્યુત ક્ષેત્ર ઈ ની દિશા છે આ બાજુ વિદ્યુત ક્ષેત્રની દિશા વિચારીએ તો આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હશે વિદ્યુત ક્ષેત્ર તો આની અંદર કેટલા ફ્લક્સ ઉદ્ભવશે ત્રણ ફ્લક્સ ઉદ્ભવશે કે નળાકારની ત્રણ સપાટીઓ છે કે ત્રણ સપાટીના લીધે લીધે મળતું ચલો ત્રણ સપાટીના લીધે મળતું કુલ ફ્લક્સ એટલે ફાઈ બરાબર પહેલી સપાટીને લીધે ફાઈ 1 બીજી સપાટીને લીધે ફાઈ 2 ત્રીજી સપાટીને લીધે ફાઈ 3 ચલો પહેલી સપાટીને હોય જે ઉદ્ભવશે ફ્લક્સ એ આપો ફાઈ 1 હશે આ બાજુ જે ઉદ્ભવશે એ ફાઈ 2 હશે અને આ સપાટીમાં ઉદ્ભવશે આપો ફાઈ 3 હશે હવે આપણે ચેક કરીએ ફાઈ 1 કેટલા ચલો તો આ નળાકારનો ક્ષેત્રફળ સદિશ વિચારીએ નાનો dA વિચારવો હોય તો dA કઈ કન્ડિશનમાં હશે dA આ કન્ડિશનમાં હશે આ દિશામાં અને વિદ્યુત ક્ષેત્રફળ કયું છે એ દિશામાં તો phi1 કેટલા હોય તો સંકલનની અંદર એ વિચારી કે e dot d પ્લસ ચલો phi2 phi2 એટલે આ દિશામાં આનો એક નાનો જે ખંડ વિચારો એ ખંડમાં dA કઈ દિશામાં છે આ દિશામાં અને વિદ્યુત ક્ષેત્ર પણ એક દિશામાં તો આની અંદર જે થીટા બને છે થીટા ઇઝ ઇક્વલ ટુ અમે 0 એન્ગલ બને છે થીટા ઇઝ ઇક્વલ ટુ આની અંદર કોણ થીટા ઇઝ ઇક્વલ ટુ 0 એન્ગલ બને છે તો એની અંદર જે ઉદ્ભવતમ કહીએ કાય કે e ડોટ d પ્લસ phi 3 વિચારી લો તો phi 3 ની અંદર આનો ક્ષેત્રફળ સદિશ dA છે એ dA ઉપરની દિશામાં એટલે કે સપાટીને લંબ હોય કોઈ પણ બિંદુ વિચારો તો આ બિંદુ વિચારો તો આમાં પણ dA ઉપરની દિશામાં આ બિંદુ વિચારો તો આની અંદર પણ dA એને લંબ પણ વિદ્યુત ક્ષેત્ર જો આ દિશામાં હોય આ બિંદુ આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર કોઈ થીટા ઇઝ ઇક્વલ ટુ 19 બને છે એનો મતલબ કે થીટા 19 બને તો ફ્લક્સ phi કેટલો મળશે 0 મળશે આ કેસ ની અંદર વિચારો જો દરેક જગ્યાએ મળતું વિદ્યુત ક્ષેત્ર સરખું હોય તો e સંકલનની બહાર નીકળી જશે સંકલનની અંદર અને cos 0 ઇઝ ઇક્વલ ટુ 1 થશે એટલે ડાયરેક્ટ હું dA લખી દઉં પ્લસ e સંકલનની અંદર d ચલો d આ નાના નાના dA ભેગા કરો તો આખા જે નળાકાર છે એ નળાકારનો શું થઈ જશે ક્ષેત્રફળ એટલે eA પ્લસ આની અંદર પણ eA phi is equal to જે આન્સર મળે છે નળાકારની ત્રણ સપાટીના કારણે 2eB ચલો આ આપણે ઇક્વેશન નંબર 2 વાળું ઇક્વેશન 1 અને ઇક્વેશન 2 phi is equal to બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર અપોન એપ્સિલોન 0 અને આ બાજુ phi is equal to 2eA બંનેની કમ્પેર કરીએ તો સમીકરણ 1 અને 2 ની સરખા
समीकरण एक अने समीकरण बे ने सरखावता समी एक अने बे ने सरखावता। चलो सरखाई दो, phi is equal to sigma q upon epsilon 0 पण आ बंधक पृष्ठ वडे घेरा तो विद्युत भार छे is equal to સામે શું છે 2e। હવે જો ફ્રેન્ડ્સ બંધ પૃષ્ઠ વડે કેટલો વિદ્યુતભાર ઘેરાય છે આપણે નક્કી કરવું છે। આખા સમતલમાં તો અનંત વિદ્યુતભાર રહેલો છે, પણ બંધ પૃષ્ઠની જે આ ગૌસિયન જે પૃષ્ઠ ધારે એ ગૌસિયન પૃષ્ઠ વડે માત્ર આખો વિદ્યુતભાર ઘેરાય છે। તો આપણને ખબર છે કે q શોધવું હોય કે પૃષ્ઠીય ઘનતા સિગ્મા ઇઝ ઇક્વલ ટુ વિદ્યુતભાર q અપોન શું લખાતો તો a એટલે ક્ષેત્રફળ વિદ્યુત ભાર ભાગ્યા ક્ષેત્રફળ। હવે જો આની અંદર આ જે બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુત ભાર છે તો બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુત ભાર આપણે નક્કી કરવો હોય ક્યુ તો આની જે ચાર્જ ડેન્સિટી કહેવાય છે એ કેટલી છે સિગ્મા છે। જો એક એકમ ક્ષેત્રફળમાં સિગ્મા હોય એક એકમમાં સિગ્મા એટલે ક્ષેત્રફળ જો આપણે એક એકમ લ તો ચાર્જ કેટલો થાય સિગ્મા, જો બે એકમ લઉં તો કેટલો થાય ચાર્જ 2 સિગ્મા, ત્રણ એકમ લઉં તો કેટલો થાય 3 સિગ્મા। પણ આવી રીતે આનો એરિયા કેટલો છે, આ તો કુલ એરિયા A છે તો A ની અંદર કેટલો હશે તો Q is equal to શું થશે સિગ્મા into A જેટલો ચાર્જ ડેન્સિટી રહેલી હશે એટલે વિદ્યુતભાર Q is equal to સિગ્મા A। તો બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર શું લખાશે સિગ્મા A upon epsilon 0 is equal to 2EA। ચલો સામ સામેથી કેન્સલ દૂર થયા એ દૂર થઈ ગયા તો કેટલું વધે છે એ કેન્સલ થાય છે તો E is equal to મારે E નું સૂત્ર મેળવવાનું છે E is equal to 2 બરાબર ની સામે આવે સિગ્મા upon 2 epsilon 0 A કોઈ સમતલથી x અંતરે રહેલા કોઈ અંતરે રહેલા બહારના કોઈ બિંદુએ રહેલા પર મળતું વિદ્યુત ક્ષેત્ર છે એટલે કે આ P બિંદુએ મળતું વિદ્યુત ક્ષેત્ર। હવે ફ્રેન્ડ્સ આની અંદર જો સમતલથી x અંતરે બિંદુ P લીધું એનો મતલબ કે એ અંતર ઉપર આધાર રાખતો નથી તો E બરાબર સિગ્મા અપોન 2 એપ્સિલોન 0। એક આની અંદર એક ફ્રેન્ડ્સ એ પણ વાત કરી છે જો કે સમતલ કેવું છે અનંત લંબાઈનું સમતલ જો દરેક વખતે એવું જરૂરી નહીં કે અનંત લંબાઈનું સમતલ હોય અનંત કેને કહેવાય એના વિશે તમને થોડું સમજાવો। ધારો કે આ બોર્ડ છે આ બોર્ડની વચ્ચોવચ એક માખી બેઠેલી છે તો માખી માટે શું લાગશે આ બોર્ડ જે વિસ્તારમાં માખી દેખશે એ વિસ્તારમાં એને એક બોર્ડ જ જોવા મળશે તો માખી માટે જે બોર્ડ છે અનંત લંબાઈનું જોવા મળે। ધારો કે કોઈ સરોવર છે 2 કિલોમીટરના એરિયાનો વ્યાસ ધારો કે સરોવર છે આપણે એક્ઝેટ વચ્ચે જઈ અને ઊભા રહીએ તો આજુબાજુ એરિયામાં આપણને પાણી જ લાગે એટલે એમ કહે કે પાણી અનંત લંબાઈનું છે અનંત વિસ્તાર સુધી વિસ્તરેલું છે પણ વાસ્તવમાં પાણી તો કેટલું છે અમુક લિમિટ પૂરતું જ છે। તો આવો જે કોઈ કન્ડિશન આવી કોઈ એરિયા હોય એને આપણે અનંત લંબાઈ ધારી શકાય તો સમતલ પણ એ જ કન્ડિશનો છે એવું ન વિચારાય કે અનંત લંબાઈનું છે। આ અનંત શબ્દ એટલે મારેલો છે એ ખાસ ધ્યાન રાખજો। તો સમતલની બહારના બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 એ કેટલા અંતરે રહેલું છે એના ઉપર આધાર રાખતું નથી। ચલો આ નિયમ એ આપણા ગૌસના નિયમનો બીજો ઉપયોગ કહેવાય છે। આના પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે ત્રીજા